హే వీణావాదిని సరస్వతి, హంసవాహిని సరస్వతి, విద్యాదాయిని సరస్వతి, నారాయణి నమోస్తుతే. హే వీణావాదిని సరస్వతి, హంసవాహిని సరస్వతి, విద్యాదాయిని సరస్వతి, నారాయణి నమోస్తుతే. పోతానా ప్రదేశના જન સમુદાયના કાળી મજૂરી કરી જીવનના સંઘર્ષોને ખૂબ યાતનાપૂર્વક જીલી પોતાનું તથા પોતાના કુટુંબીજનોના દારિદ્ર્યનું કારણ અંધશ્રદ્ધા, બાળ લગ્નો, મૃત્યુ બાદ બારમું વગેરે કુરિવાજો છે અને તેનો ઉપાય એકમાત્ર કેળવણી જ છે તેવું દુરંદેશીપૂર્વક સમજનાર અને માત્ર 18 વર્ષની ઉંમરે દરિયાપુરની લુણસાવાડમાં આવેલા ખુંધા મહેતાની પાઠશાળામાં 10 મહિનામાં 4 ધોરણનો અભ્યાસ કરી પોતાના અંગત લક્ષ્ય આત્મકલ્યાણ અર્થે સંન્યાસ લેવા કાશી સ્થિત સ્વામી કેશવાનંદ પાસે ગયેલા, પણ તે માગણી નહીં સ્વીકારાતા. સ્વામીજીના રાહદર્શન મુજબ અંધકારમાં અટવાતા સમાજનો કેળવણી દ્વારા ઉદ્ધાર કરવાની ઝુંબેશ ઉપાડી સરઢો ગામના નિવાસી આ તપસ્વી સ્વર્ગસ્થ પૂજ્ય છગનભા વડે સ્થપાયેલ કેળવણીની સંસ્થાઓ શ્રી કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળને 100 વર્ષ એટલે કે શતાબ્દી પૂરી થવા આવેલ છે ત્યારે આ બંને સંસ્થાઓના વિવિધ ઘટકોનો આછેરો ખ્યાલ આપવાનો આ નમ્ર પ્રયાસ છે. આ 100 વર્ષ દરમિયાન આ વટવૃક્ષને સિંચવા માટે, ઉછેરવા માટે, તેના લાલન પાલન માટે અસંખ્ય વ્યક્તિઓએ, સમાજના આગેવાનોએ, વર્તમાન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ, અધ્યાપકોએ, આચાર્યશ્રીઓએ, પ્રિન્સિપાલશ્રીઓ અને દાતાશ્રીઓએ અવર્ણનીય પ્રયાસો કર્યા છે. આ ટૂંકા વિહંગાવલોકન કરાવતા પ્રયાસમાં સૌની નોંધ લેવી અશક્ય છે, છતાં સ્વર્ગસ્થ પૂજ્ય છગનભા, સ્વર્ગસ્થ પૂજ્ય શ્રી દાસકાકા, સ્વર્ગસ્થ પૂજ્ય શ્રી ધનાભાઈ વકીલ, સ્વર્ગસ્થ શ્રી પૂજ્ય માણેકલાલ સાહેબ, સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલ તથા આચાર્ય શ્રી નાનાલાલ દેસાઈ વગેરે સૌ સંસ્થાના કર્ણધારોનો સિંહ ફાળો રહ્યો છે. હજારો મહાનુભાવોએ કેળવણીના આ યજ્ઞમાં પોતાની યથાશક્તિ આહુતિ આપી છે. દરેક સંસ્થાના વડાઓએ તથા અધ્યાપકશ્રીઓએ સંસ્થાની પ્રગતિમાં, વિદ્યાર્થીઓના ઘડતરમાં, વિકાસમાં પોતાના પ્રાણ પૂર્યા છે અને વિદ્યાદાન શ્રેષ્ઠ દાન છે તેવું સમજી સંસ્થાને ઉદાર હાથે નાણું આપ્યું છે. તે સૌના યોગદાનથી સંસ્થાનો કેવો વિકાસ થયો છે તેની આવો એક આછેરી ઝલક જોઈએ, વિહંગાવલોકન કરીએ. સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી, પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચડી પટેલ આર્ટસ કોલેજ કડી, એચવીએચપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ કડી, નરસિંહભાઈ પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટ કડી, નરસિંહભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટ કડી, શ્રીમતી મધુબેન પોપટલાલ પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સેન્ટર ફોર પ્રોફેશનલ કોર્સિસ કડી, રાર શેઠ શ્રી પ્રાણસુખલાલ મફતલાલ વિવિધલક્ષી સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી, શ્રી ડીએ પટેલ ટેકનિકલ હાઈસ્કૂલ કડી, ભાવકુંજ સ્કૂલ, શ્રીમતી કમલાબેન અમૃતલાલ પટેલ શિવહરી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કડી, શ્રી સાંકળચંદ કાળીદાસ પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા કડી, આચાર્ય શ્રી નાથાલાલ નારણદાસ દેસાઇ સરસ્વતી સદન, શ્રી કડી નાગરિક સહકારી બેંક પ્રાથમિક શાળા કડી, પ્રભાવતી ભરતકુમાર પટેલ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ કડી, ડોક્ટર રામભાઈ એમ પટેલ ગુજરાતી મીડિયમ સ્માર્ટ સ્કૂલ કડી, શ્રી વિદ્યાર્થી આશ્રમ કડી, શ્રીમતી ઉર્મિલાબેન ગોવિંદભાઈ કન્યા કેળવણી સંકુલ, શ્રીમતી ઉર્મિલાબેન ગોવિંદભાઈ દેસાઇ કન્યા છાત્રાલય, બાબુભાઈ એમ પટેલ સોલગામ કન્યા છાત્રાલય કડી અને શક્રીબેન ડાહ્યાભાઈ પટેલ હાયર એજ્યુકેશન ગર્લ્સ હોસ્ટેલ, પટેલ અંબાલાલ હરજીવન દાસ શેરથા
ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એન્ડ મલ્ટીપર્પઝ હોલ. આ ઉપરાંત આ વટવૃક્ષની અન્ય શાખાઓ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ ફેલાયેલી છે, જેવી કે કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર. પટેલ સીતાબેન અંબાલાલ ત્રિભુવનદાસ પરિવાર મોખાસણ ઉચ્ચ શિક્ષણ સંકુલ ગાંધીનગરમાં આવેલ કાલુપુર બેંક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ તથા ડાહ્યાભાઈ આર પટેલ સેન્ટર ફોર એડવાન્સ સ્ટડીઝ ઇન ફાર્માસ્યુટિકલ બાયોટેકનોલોજી, શ્રી માણેકલાલ એમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ગાંધીનગર, એસ કે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ MCA ગાંધીનગર, એસ કે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ MBA ગાંધીનગર, ભોળાભાઈ પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ BCA ગાંધીનગર, ભોળાભાઈ પટેલ કોલેજ ઓફ BBA ગાંધીનગર, ઉમા આર્ટસ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજ ગાંધીનગર, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન શરદબેન શાંતિભાઈ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, RH પટેલ ઇંગ્લિશ મીડિયમ BEd કોલેજ અને વકીલ શ્રી DH પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન ગાંધીનગર, RN લલિત કલા એકેડમી સ્કૂલ ઓફ ક્લાસિકલ આર્ટ એન્ડ હોબી ગાંધીનગર, મમતા IAS ટ્રેનિંગ સેન્ટર ગાંધીનગર, શેઠ ચંદુલાલ માધવલાલ હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ગાંધીનગર, કાળુપુર બેંક કન્યા કેળવણી સંકુલ સ્થિત શ્રીમતી RG પટેલ કન્યા માધ્યમિક અને શ્રીમતી SP પટેલ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળા સેક્ટર 23 ગાંધીનગર, શ્રીમતી RC પટેલ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ગાંધીનગર, MB પટેલ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગાંધીનગર, LDRP ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ગાંધીનગર, VPMP પોલિટેકનિક ગાંધીનગર, ચંચળબેન મફતલાલ પટેલ કોલેજ ઓફ નર્સિંગ ગાંધીનગર, ચંચળબેન મફતલાલ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી ગાંધીનગર, અશ્વિનભાઈ પટેલ પલિયડ અંગ્રેજી અને ગુજરાતી મીડિયમ કોમર્સ કોલેજ ગાંધીનગર, શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાન ગંગા ત્યાં વહે સંસ્થા દ્વારા થઈ રહેલી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ. દર વર્ષે 1000થી વધુ વિદ્યાર્થીઓને 1.5 કરોડ રૂપિયાથી પણ વધારેની મેરિટ કમ મીન્સ સ્કોલરશીપ, વુમન એન્ટરપ્રિન્યોરશીપ સેલ દ્વારા બહેનોને સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાની તાલીમ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને સંશોધન માટે રૂપિયા 1 કરોડથી પણ વધુની સહાય, વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે રૂપિયા 3 કરોડથી વધુની સહાય, પ્રૂફ ઓફ કન્સેપ્ટ પેટન્ટ અને પ્રોડક્ટ તૈયાર કરવા માટે SV ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા મદદ, 50,000થી વધુ વિદ્યાર્થીઓના ઘડતરની સાથે સાથે 6 સરકારી શાળાઓ અને ગ્રામીણ આંગણવાડી દત્તક લઈ કુપોષણયુક્ત બાળકોને સુપોષણ તથા શિક્ષણ આપવાની પહેલ સંસ્થાએ કરેલી છે. વેલ્યુ એજ્યુકેશનના ભાગરૂપે વિદ્યાર્થીઓને મફત 5 દિવસીય નિવાસી સર્વ નેતૃત્વ તાલીમ, 20 લાખ રૂપિયાથી વધુના ખર્ચે શિક્ષકો માટે ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ અને વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, દર વર્ષે IAS તૈયાર કરતું મમતા IAS ટ્રેનિંગ સેન્ટર, 100થી પણ વધુ ઇન્ડસ્ટ્રીઝ સાથે MOU કરી વિદ્યાર્થીઓને જ અભ્યાસ દરમિયાન જ ઔદ્યોગિક તાલીમ, આવા અનેક ઇનિશિયેટિવ સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર કરતું આપણું સર્વ વિદ્યાલય પરિવાર છે. સંસ્થાના શતાબ્દી વર્ષે સર્વ વિદ્યાલયનું સ્વપ્નિલ સુવર્ણ પુષ્પ એટલે વિદુષ સોમાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ કડી. સન 2018થી 2022 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે કડી તથા તેની આસપાસના ગ્રામીણ વિસ્તારની એન્જિનિયરિંગ અભ્યાસની જરૂરિયાત પૂર્ણ થશે. બીજે બધે જ્યારે એન્જિનિયરિંગ કોલેજોમાં સીટો ખાલી રહે છે ત્યારે આપણી ગાંધીનગર કોલેજ ખાતે ચાલતી LDRP એન્જિનિયરિંગ કોલેજ સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે સમાજની આપણી સંસ્થા તરફના ભરોસાનો પ્રતિસાદ આપીને સર્વ વિદ્યાલયના મેનેજમેન્ટે આ નવું સોપાન હાથ ધર્યું છે. જૂન 2019માં આ કોલેજ શરૂ કરી કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ તથા મિકેનિકલ એન્જિનિયરિંગ એમ કુલ 5 પ્રકારના કોર્સ પ્રથમ વર્ષે મુકાશે.
તુલસી પંછી પીને સે ઘટે ને સરિતા નીર, ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. ટોટલ પ્રોજેક્ટ જયારે પૂરો થશે ત્યારે આશરે 50 કરોડ ઉપરાંતનો ખર્ચ થશે. આ ભગીરથ કાર્યને પૂરું કરવા માટે સેરા કંપનીના માલિક વિક્રમ સોમાણી અને તેમની ટીમે રૂપિયા 6.5 કરોડનું દાન જાહેર કરી તેમના દીકરા વિદુષ સોમાણીનું નામ જોડી શરૂઆત કરી છે. તે પછી અન્ય દાતાઓએ શરૂઆત કરી. આ આંકડાને 16 કરોડ ઉપરાંત પાર કર્યો છે. દરેક બ્રાન્ચ સાથે નામ જોડવા માટે સંસ્થાના મેનેજમેન્ટે અધિકતમ રકમ નક્કી કરી છે. આપ સૌને અમારી નમ્ર અપીલ છે કે આ ભગીરથ કાર્યમાં આપની શક્તિ પ્રમાણેનો સહયોગ આપો. યે ફૈસલે કા વક્ત હૈ તુ આ કદમ મિલા, યે ફૈસલે કા વક્ત હૈ તુ આ કદમ મિલા, યે ઇમ્તિહાન સખ્ત હૈ તુ આ કદમ મિલા. આવો આપ પણ એમાં જોડાઓ. ધન્યવાદ.